विसनगर में हिंदू धर्म विषय अभद्र टिप्पणी करना विरुद्ध पुलिस फरियाद करवामां आवी। विसनगर थी अमारा संवाददाता विनोद मकवाणा जणावे छे के सोशल मीडियाना माध्यमथी हिंदू देवी देवता विषय अभद्र भाषानो उपयोग करी टीका टिप्पणीओ करवामां आवता विसनगर खाते हिंदू संगठनो विश्व हिंदू परिषद बजरंग दल अखंड राष्ट्रीय हिंदू सेना राष्ट्रीय आंतरराष्ट्रीय भगवा सेना तेमज राष्ट्रवादी हिंदू सेना द्वारा हिंदू समाज वती जूनागढ़ना कमलेश यादव विरुद्ध विसनगर पोलिस स्टेशन में फरियाद दाखल करवामां आवी हती। विश्व हिंदू परिषद विसनगरना प्रमुख अजीतभाई बारोटे जणाव्युं हतुं के जूनागढ़ना रहीश कमलेशभाई यादव द्वारा हिंदू धर्मना आराध्य देव महादेव अने जगत जननी माँ दुर्गा उपर अभद्र भाषा अने टिप्पणीओ साथेनो वीडियो यूट्यूब व्हाट्सएप अने इंस्टाग्राम तेमज फेसबुक वगैरे पर मूकवामां आवता गुजरातनी धर्मप्रेमी हिंदू समाजनी लागणी दुभावी छे। आ मामले तमाम हिंदू संगठनों अने कार्यकरो द्वारा आवा तत्वों ने कड़क कार्यवाही करवानी मांगनी साथे विसनगर शहर पोलिस मथके फरियाद नोंधावामां आवी हती। कहेवू एवुं छे के आजे विसनगर खाते सिटी पोलिस स्टेशन में अमे विश्व हिंदू परिषद बजरंग दल भगवा सेना अखंड राष्ट्रीय हिंदू सेना एम तमाम हिंदू संगठनों भेगा थई जे जूनागढ़ निवासी एवं कमलेश यादव के जेने शिक्षित होवा छता अपना देवी देवता पर 33 करोड़ देवी देवता पर एने अभद्र टिप्पणी करेली है अने आ टिप्पणी शब्दों में आ हिंदू धर्म अने हिंदुओं की लागण दुभाय एवं कार्य करी छे। जे हिंदू संगठनों अतारे समरसता में एकता ना मंत्र साथे चाले छे एवी समरसता तोड़वानू अने जात नाच जातना वाड़ाओ पाड़वानू कार्य करवा माटे एने एवी टिप्पणीओ करी छे के जेनाथी हिंदू धर्म अने हिंदू लागणी दुभाय छे। तो अमारी एटली मागणी छे के अमे जे फरियाद आपी छे एनी कड़कमां कड़क कार्यवाही थाय अने एनी धरपकड़ थाय अने कड़कमां कड़क सजा मळे। અમિતભાઈ આહીર રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠનના સંસ્થાપક ઘણા ટાઈમથી એક કમલેશ રાવણ જાદવ નામનો વ્યક્તિ છે જૂનાગઢનો કે એ ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ ચેનલના માધ્યમથી હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં ટીકા ટિપ્પણીઓ કરી સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ કરાવી અને એક જે આ નિંદનીય કૃત્ય કરી રહ્યો છે તો એના સંદર્ભમાં બધા હિન્દુ સંગઠનો વીએચપી બજરંગ દળ તેમજ તમામ સંગઠનો દ્વારા આજે વિસનગર પોલીસ સ્ટેશનની અંદર આ કમલેશ જાદવ નામના વ્યક્તિને ધરપકડ થાય એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે એના સંદર્ભમાં આજે આવેદનપત્ર આપ્યું છે અને જલ્દીમાં જલ્દી આ વ્યક્તિની ધરપકડ થાય એવા પ્રયત્નો કરશે એવું સાહેબ દ્વારા અમને જણાવવામાં આવેલ છે। સૌથી મોટી વાત કે આ એક ષડયંત્રના ભાગરૂપે વામપંથી બામ શેફ દ્વારા આ એક આખું ષડયંત્ર ચલાવવામાં આવ્યું છે। આનો સૌથી મોટો ગુજરાતનો સૂત્રધાર એક અમદાવાદમાં વકીલ જેનું નામ શમશેદ પઠાણ છે તેમજ શમશેદ પઠાણની લિંક ગોતતા આનો સીધો છેડો વડગામના ધારાસભ્ય અપક્ષના જિગ્નેશ મેવાણી તરફ જઈ રહ્યો છે એવું અમને જાણવા મળે છે। જાણવાની પણ આ સત્યતા હકીકત છે કે આ વામપંથીઓ જે ગુજરાતની અંદર આપણા ગુજરાતમાં આપણું ગુજરાત એટલે કે સર્વ સમાજને સાથે લઈને ચાલનારું ગુજરાત સર્વ સમાજને ભાવ આપતું ગુજરાત એમાં આ બામસેફ અને વામપંથીઓ દ્વારા જે આ ઘટના કરવામાં આવી રહી છે ગુજરાતને જે તોડવા માટે ગુજરાતને એક હિંસાત્મક વાતાવરણ ઊભું કરવા માટે આવા નવયુવાનો હોય એમની અંદર ટ્રાન્સલેશન કરીને એમના મગજને ડાયવર્ટ કરીને હિન્દુ ધર્મ વિશે એલફેલ ભાષા બોલવામાં ઉકસાવવામાં આવી રહ્યા છે તો આ તાત્કાલિકના ધોરણે બંધ થવું જોઈએ અને આવનારા સમયમાં હવે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે હિન્દુ સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે તો હવે કાયદાથી જો આ લોકો ઉપર કોઈ શિકંજો કસવામાં નહીં આવે તો હિન્દુ સમાજના યુવાનો કાયદો હાથમાં લેતા અટકાશે નહીં અને એના માટે અમારે જેલમાં જવું પડે તો અમે તૈયાર છીએ અને હવે હિન્દુ સમાજ આવી રીતે કોઈપણ વ્યક્તિને સમાજ વિરુદ્ધ કાર્ય કરનારને ચાખી નહીં લે ઈંટનો જવાબથી પથ્થર આપવા માટે હિન્દુ સમાજ હવે જાગૃત થઈ ગયો છે અને હિન્દુ સમાજ હવે સક્ષમ છે તો સરકારને એટલી અમારી વિનંતી છે કે આની તાત્કાલિકના ધોરણે જે યુટ્યુબ ચેનલ છે બંધ કરાવવામાં આવે અને આની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી અમારી માંગ છે નહીતર અમે કાયદો હાથમાં લેતા જરા પણ અટકાશું નહીં। જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ।
तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।